खेड ब्रह्मा शहर नगर पालिका ना प्रमुख अने उपप्रमुख ने सोमवार ना दिवसे चूंटणी योजाई हती। अढ़ी वर्ष की मुदत पूर्ण थता खूब ज रोचक वातावरण में आ चूंटणी योजाई हती। साबरकांठा ना खेड ब्रह्मा नगर पालिका में 18 मार्च ना दिवसे भाजपना सभ्यों भाजप साथ छेड़ो फाड़ता 11 सभ्यों राजीनामा आप्या हता। त्यारबाद भाजप शासन ने 2.5 वर्ष पूर्ण थता 24 ऑगस्ट ना रोज खेड ब्रह्मा नगर पालिका में चूंटणी योजाई हती, जेमां कोंग्रेसे बहुमती जीत हासिल करी हती। तो आ साथ ज कोंग्रेसना सभ्यो सत्ता उपर आव्या छे, जेमां प्रमुख तरीके सागरभाई पटेल अने उपप्रमुख तरीके जिग्नेशभाई जोशी चूंटाया हता। अगाउ 2.5 वर्ष भाजप शासित नगरपालिका हती, परंतु एक तरफी शासन करवामां आवता भाजपना केटला कोर्पोरेटरो नाराज हता, જેથી બીજી ટર્મની ચૂંટણીમાં ભાજપના 2 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા, જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટાયેલા તમામ 14 ઉમેદવારો હાજર રહેતા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારોનો વિજય થયો હતો। ખેડ બ્રહ્માના સ્થાનિક તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલી આ વિજયને વધાવ્યો હતો। સાથે નગરજનોને ખાતરી આપી હતી કે કોંગ્રેસ શાસિત નગરપાલિકા લોકોના પ્રશ્નો અને પ્રાથમિક જરૂરિયાતોને અગ્રતા ક્રમ આપી લોકોની તકલીફ દૂર કરશે, સ્વચ્છ વહીવટ આપશે। तो भाजपना शासन दरमियान आंतरिक जूथ बळने कारणे अगाउ लोकोमां असंतोषनी लागणी जोवा मळी हती। भाजपना चूंटायेला कोर्पोरेटरो नाराज हता, ते पैकी वोर्ड नंबर 4 ना सभ्य डीके प्रजापति अने वोर्ड नंबर 6 ना सभ्य निशाबेन रावलनी नाराजगी सामे आवी हती। गैरहाजर रह्या हता, जेथी कोंग्रेस पार्टीनो विजय थयेल छे तेवुं धारासभ्य श्री અશ્વિનભાઈ કોટવાલે જણાવ્યું હતું। આજે ખેડમાં નગરપાલિકાના પ્રમુખ એક ઉપપ્રમુખની ચૂંટણી હતી અને આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી પાસેથી સત્તા હાંચકીને આજે કોંગ્રેસે સત્તા મેળવીને નગરપાલિકા બનાવી અને આની સાથેને સાથે જે અગાઉ ભારતીય જનતા પાર્ટીએ જે વહીવટ કર્યો હતો એ વહીવટ જે ખેડબ્રહ્માને નગરજનોને ગમે ન હતો અંદર મોટા ભાગલા પડ્યા હતા। ત્યારે આજે કોંગ્રેસની નગરપાલિકા જ્યારે બની છે ત્યારે પ્રમુખ તથા ઉપપ્રમુખ અને કોંગ્રેસની બોડી ખેડબ્રહ્મા નગરજનોને ચોખ્ખો સ્વચ્છ અને વહીવટ આપશે અને કેમ કરીને ખેડબ્રહ્માને નગરજનોને વધારે વધારે ફાયદો થશે એ માટેનું આયોજન કરી અને છેલ્લા 2.5 વર્ષ રાજ કરશે એ ખાસ આપણા મીડિયા દ્વારા જણાવશું।